કેમ છો વિદ્યાર્થી મિત્રો, મજામાં છો ને? ચલો હવે આપણે કવિતા ભણવાની છે. આપણી ધોરણ 6 માં કાવ્ય છે 5 મહેનતની મોસમ, અને તેના કવિ છે નાથાલાલ ભાણજી દવે. આ નાથાલાલ ભાણજીનો જન્મ અમરેલી જિલ્લાના ભુવા ગામમાં થયો હતો. તેમને શિક્ષણ ક્ષેત્રે આચાર્ય, શિક્ષણ અધિકારી વગેરેની સેવાઓ તેમને આપી હતી. કાલિંદી, જાનવી, અનુરાગ, પિયાબી એ એમના નોંધપાત્ર કાવ્ય સંગ્રહો છે. નર્મ મર્મ કટાક્ષજનિત હાસ્યથી ગુજરાતી કવિતાને તેમણે સમૃદ્ધ કરી છે. રમ્ય શબ્દચિત્રો, ભાવનું માધુર્ય, છંદો, ગેઢળો વગેરે પરનું માધુર્ય એમની કવિતાનો વિશેષ છે. આ કાવ્યની અંદર કવિએ પાક લણવાની ઋતુને મહેનતની મોસમ કહી છે. વરસાદ પછી કુદરત સોળે ગાળાએ ખીલી ઉઠે છે. વરસાદ સારો થાય ને પાક સારો ઉતરે ત્યારે શ્રમજીવીઓના જે જીવનમાં કેવો ઉલ્લાસ પ્રગટે છે તેની સરસ અભિવ્યક્તિ આ કાવ્યમાં આપણને જોવા મળે છે. કે સરસ મજાનો ખેતરની અંદર પાક થઈ જાય અને એ લહેરાતો પાક જ્યારે ખેડૂત જુએ અને એને થાય કે મારા ખેતરમાં આટલો સરસ મબલક પાક થયો છે, અને એ પાકને જ્યારે જુએ છે તો એનું હૃદય એકદમ ગદગદિત થઈ જાય છે કે જે મેં મહેનત કરી છે એ મહેનત મારી આજે ફળી છે. તો એવો જ સરસ આપણે જે આ કાવ્ય છે એ કાવ્યને આપણે આજે ભણવાનું છે. સૌથી પહેલાં આપણે એની શબ્દ સમજૂતી સમજીશું. સોનાવર્ણી એટલે કે સોના જેવી રંગવાળી, મોસમ એટલે ઋતુ, નીંદ્રિયા એટલે એકદમ ચોખ્ખા, લીલો કંચન એટલે સંપૂર્ણ લીલો, લોથો એટલે જુવારનું ફણસલું, કિલ્લોળ એટલે આનંદ, હિલ્લોળ એટલે ઝૂલવું, પછેડી એટલે જાડું કપડું, એને બાંધવા માટે કમરે બાંધે, કોઈ કપાળ ઉપર બાંધે, અથવા જે અનાજ છે કે ઘાસ છે એને કાપી અને જ્યારે બાંધવાનું થાય તો લાંબુ એવું કપડું હોય કે એને ખેડૂત એની પછેડીથી બાંધી શકે. દાતરડા એટલે પાક કાપવાનું ઓજાર, ખડા એટલે અનાજને મૂકવાની જગ્યા. ખડા એટલે કે સરસ મજાનો કોઈ પણ ખેતરની અંદર એક ખૂણો હોય અને એક ખૂણામાં છાણ અને માટી બંનેથી લીપી અને એક સરસ મજાનું આખું એક ભાગને એવો ચોખ્ખો કરે અને એના પર એને કચરો વાળી અને જે અનાજ પાક્યું છે એને ત્યાં આગળી એને સાફ કરવામાં આવે, મૂકવામાં આવે, તેને લણવામાં આવે, એને કાપવામાં આવે, એને ઝાટકણી, સુકવણી એ જે પણ કંઈ કામ હોય, અનાજના દાણા જે છૂટા પાડવાની પ્રક્રિયા હોય એ પ્રક્રિયા ખડામાં કરવામાં આવે છે. ખડું એટલે કે ખેતરનો કોઈ એક ખૂણાનો ભાગ એને લીપી ગૂપીને સરસ મજાનું તૈયાર કરેલું હોય એને ખડું કહેવાય. એવી જ રીતના રડનારો એટલે કે કમાવનારો. બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, આ આપણી શબ્દ સમજૂતી છે. હવે આપણે આનું કાવ્યગાન કરીશું. તમારે પણ તમારી પાઠ્યપુસ્તક જોડે રાખવાની અને કાવ્યગાન કરતી હું જ્યારે કરું છું તેનો રાગ તમારે શીખી લેવો જોઈએ. સોના વર્ણી સીમ બની મેં ગુલિયે કીધી મેરી, ભાઈ મોસમ આવી મહેનતની, નદીઓના જલની તર્યા લોકો માલી લાલે, ભાઈ મોસમ આવી મહેનતની, લીલો કંચન બાજરો ને ઉજળો દૂધ કપાસ રે, ભાઈ મોસમ આવી મહેનતની, જુવાર લોથે લૂમે જુમે ને હૈયા મહુલાસ રે, ભાઈ મોસમ આવી મહેનતની, ઉપર ઉજળા આભમાં કુંજડીઓના કિલ્લોલ રે, ભાઈ મોસમ આવી મહેનતની, વાતા મીઠા વાયરાને મોલ કરે હી લોડ રે, ભાઈ મોસમ આવી મહેનતની, લીઓ પછેડી દાતરડા આજ સીમ કરે છે સાદ રે, ભાઈ મોસમ આવી મહેનતની, રંગે સંગે કામ કરીએ થાય મલક આબાદ રે, ભાઈ મોસમ આવી મહેનતની, લીપી કુપીને ખડા કરો લાવો ડગલે ઢાલ રે, ભાઈ મોસમ આવી મહેનતની, રડનારો તે માનવીને દેનારો ભગવાન રે, ભાઈ મોસમ આવી મહેનતની. એટલી સરસ મજાની કાવ્ય પંક્તિ છે. આ કાવ્ય પંક્તિ આપણે મુખપાઠ કરવાની રહેશે. બરાબર? આ
આવવાની જે એક એક લીટી છે એ લીટીની અંદર આખા આપણા જે ખેડૂતોનું જે જનજીવન છે એ કેવી રીતના એ લોકો પસાર કરે છે એના વિશેની આપણને સરસ મજાની સમજૂતી જોવા મળે છે। કવિ કહે છે કે સોના વર્ણી સીમ બની ગઈ છે, સીમ એવી સોના જેવી બની ગઈ છે, સરસ મજાનો પાક ઉગી ગયો છે અને ખેડૂતે પોતાના ખેતરમાં સરસ મજાનો લીલો કંચન બાજરો અને જુવાર રોપી છે અને જો વરસાદ પડે અને નદીના પાણી કેવા હોય એકદમ ડોળા ડોળા તો એ નદીના જે ડોળા પાણી છે એ હવે ધીમે ધીમે સ્વચ્છ થવા માંડ્યા છે અને એ પાણી વડે એને સરસ મજાની ખેતી કરી છે અને સરસ મજાનો પાક થઈ ગયો છે। પાક કાપ્યા પછી સીમ સાદ કરે છે, બોલાવે છે કે ચાલો હવે તમે તમારા દાતરડા અને પછડી લઈને આવો અને અનાજને અહીંયાથી કાપીને લણણી અને ખડામાં એકઠો કરો અને આ સરસ મજાનો જે મહેનત કરી છે એનો તમને સરસ મજાનો હવે તમને ફળ મળ્યું છે। ઉપર આકાશની અંદર સરસ કુંજળીઓ કિલ્લોળ કરી રહી છે, સરસ મોર લહેરાઈ રહ્યો છે, સરસ ઉપર ઠંડો પવન આવી રહ્યો છે। બધા રંગે સંગે એકબીજાની સાથે કામ કરીશું તો આપણો મલક એટલે કે આપણો પ્રદેશ આબાદ થશે, એટલે કે દરેક રીતના એ પ્રગતિ કરશે એવું કવિ કહે છે। છેલ્લા કહે છે કે આ બધું તો ભગવાન જ કરે છે, મહેનત તો મનુષ્ય ભલે કરે છે પણ એને આપનાર તો આ ભગવાન છે, તો એ ભગવાનનો પણ એટલો જ આભાર માને છે। તો વિદ્યાર્થી મિત્રો હવે પછી આપણે પાર્ટ 2 ની અંદર આ કાવ્યને આપણે વ્યવસ્થિત રીતે સમજીશું। થેન્ક યુ।